हेलो मित्रों, छेल्ले आपणा विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान वच्चेनो संबंध जोयो हतो। आपणा हवे आपणे आगळ वधीए प्रकरणमां। तो आजे एक आईएमपी थियरीनी वात करीए, जे घणी वखते परीक्षामां पूछाती होय छे। थियरीनुं नाम छे बाह्य विद्युत क्षेत्र। बाह्य विद्युत क्षेत्रमां विद्युत डायपोल डायपोल नी स्थिति ऊर्जा नु सूत्र बाह्य विद्युत क्षेत्र। એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર કોઈ બાહરી વસ્તુમાંથી આવતું હોય, આંતરિક ના આવતું હોય, કોઈ બહારના વિદ્યુત ભારમાંથી આવતું હોય વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મેળવવામાં આવે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય એનું સૂત્ર આપણે મેળવવાનું છે, જે ઘણી વખતે પૂછાય દાખલાઓમાં। આ સૂત્ર કોમમાં એક અથવા તો આ થિયરી પણ આપણા કામની છે, બરોબર। ચલો શરૂઆત કરીએ આપણે। તો સૌ પ્રથમ આકૃતિ દોરી નાખીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે ઘણું દૂરથી આવતું હોય તો સમજી લેવાનું કે સમાંતર હોય बाह्य विद्युत क्षेत्र। धारो कि आप समांतर विद्युत क्षेत्र, समांतर असमान नहीं, समान विद्युत क्षेत्र, बराबर। आ विद्युत क्षेत्र आप इम आप डायपोल मिली दी है। धारो कि डायपोल आप आ रीते मिली लिया, अक्ष साथ ठीटा नो कोण बनावे, अक्ष साथ के लोग ठीटा नो कोण बना से ना आपकी अक्ष कई तो आरी हम जी लो આપણી એક્સ અક્ષ, બરોબર। ચલો ખબર પડી કે નિયમિત આપણે વિદ્યુત ક્ષેત્રમાં જે થિયરી જોઈ હતી એવી જ થિયરી હા, બરોબર। એટલે એનાથી થોડું રિલેટેડ થઈ જજો। આટલા આપણે પ્લસ વિદ્યુત ભાર કારણ કે ડાયપોલ હા, આટલા આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર। આપણને ખબર બે વચ્ચેનું અંતર કેટલું થાય, ટુ એ જેટલું, બરોબર। ચલો નામ આપી દઈએ એ અને બી, અને નામ આપી દઈએ એ અને બી। હવા અના ધારો કે ખૂણો હો થીટા, અક્ષ સાથે થીટા કોણ બનાવે છે ડાયપોલ। હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું, અને આપણને ખબર વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર કઈ રીતના મેળવી શકાય, તો પહેલાં તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું પડે, ખબર પડી ને આપણને ખબર હોય, તમને યાદ હોય તો આ સૂત્ર યાદ હોય તો ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાનના ક્યુ વડે ગુણવાથી જે મળે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય, એ આપણે જોઈ લીધું હતું આગળ। એટલે જો મારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવું હોય તો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે, એને ક્યુ વડે ગુણી નાખું, મને સ્થિતિ ઉર્જા મળી જાય, ઇઝી હ આ રીતે। એટલે આપણે પહેલા વિદ્યુત સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીશું, ડાયરેક્ટ વિદ્યુત સ્થિતિ ઉર્જા નહીં, વિદ્યુત સ્થિતિમાન શોધીશું, પછી આપણે મેળવીશું કિંમત, તો આપણે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી જશે। હવે બીજું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે શોધીશું, તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જોયો હતો, એ બરાબર માઇનસ ડીવી અપન ડીએક્સ હતો, તો વ્યાપક સૂત્ર હતું ડેલ્ટા વી અપન ડેલ્ટા એક્સ, યાદ હોય તો ઈ અને વી વચ્ચેનો સંબંધ ડેલ્ટા વી અપન ડેલ્ટા એક્સ પણ માઇનસ, અને અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર હ ઈ જે એક્સ દિશામાં છે, બરોબર। ચલો હવે આપણે શું કરીએ, હવે આપણે એક સરળતા માટે આપણે શું કરીએ કે માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈ લઈએ, સરળતા માટે। વાસ્તવમાં આવું હોય ના, પણ આપણે સરળતા માટે થિયરીને સરળતા માટે આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લઈ લઈએ, બરોબર। એટલે આના દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય, ચલો ખબર પડી ગઈ। એટલે આપણે એક વસ્તુ ધારી સરળતા માટે માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન માન શૂન્ય ધારતા, ચલો ધારી નાખીએ આપણે, બરાબર। ધારણા હંમેશા સરળ, કોઈ પણ વસ્તુને સરળ બનાવવા માટે આપણે કરાય,
चलो डेल्टा वी अपॉन डेल्टा एक्स मिली दीदा। चलो डेल्टा वी एट विद्युत स्थितिमान तफावत एट वाई विद्युत स्थितिमान वाई विद्युत स्थितिमान वच्चे तफावत एट डेल्टा वी एट बीजू कहीं नहीं वीबी माइनस वीए। वीबी एट प्लस क्यू नो स्थितिमान वीए एट माइनस क्यू नो स्थितिमान। चलो खबर पड़ी गई बराबर वीबी एट प्लस क्यू नो स्थितिमान वीए एट माइनस क्यू नो स्थितिमान बराबर। अने नीचे डेल्टा एक्स इमना एम हम डेल्टा एक्स एट स्थानांतर नो तफावत डेल्टा एक्स वास्तव में स्थानांतर बराबर। हम स्थानांतर हमेशा सीधू हो तो आप डेल्टा एक्स मिलवा शू करिए वहीं हूँ एक आयतना एक प्रक्षेप दूरी ना आयतना एक बी थी एक प्रक्षेप दूरी नाखू एना सामांतर એટલે આ જે આપણું થયું એ આપણું ડેલ્ટા એક્સ થયું એના નામ આપી દઉં સી। તો આ જે આપણું થયું એ આપણું ડેલ્ટા એક્સ થયું ડેલ્ટા એક્સ એટલે સીધું અંતર તો એ અને સી વચ્ચેનું સીધું અંતર બરોબર। ચલો એસી ટૂંકમાં માઇનસ વીબી માઇનસ વીએ અપોન એસી થશે। હવે બીજું આપણે હાલ જ એક ધારણા કરી ભાઈ માઇનસ ક્યુ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય અને માઇનસ ક્યુ એટલે કે એ એટલે વીએ એટલે શૂન્ય લઈ લઈશું વીએ હું લઈશું શૂન્ય તો આપણે વીએ શૂન્ય ધારતા એટલે વધવું ફક્ત વીબી વધે નેચર એસી વધે બરોબર। વીએ આપણે શૂન્ય લઈ લીધા કારણ કે આપણને ખબર ભાઈ આપણે એક ધારણા કરી છે। હવે એસી એટલે શું એસી કઈ રીતે મેળવાશે તો આ બાજુ પાછા આકૃતિ પર આવીએ આર્યો થીટા તો આપણ થીટા થયો આપણું થયો થીટા થયો બરોબર કારણ કે એક જ રેખા થીટા થશે। હવે મારે એસી શોધવી આરે બાજુ શોધવી હ મને થીટા આ લીધેલો ખૂણો મને થીટા આ લીધેલો આ બાજુ મને ખબર ટુ એ તો હું થ टेन थीटा एप्लाय करो। चलो टेन थीटा तो सामे बाजू भाग्या पास बाजू आ चलो ये नहीं आप एक तो कर्ण लेवा एक आरे बाजू लेवा तो कई कॉस थीटा एप्लाय करो कॉस डा कारण कॉस डा ए पास बाजू भाग्या कर्ण कारण के आ तो सामे नहीं थी जाए टेन थीटा ले तो सामे नहीं थी जाए साइन थीटा लेशो तो सामे नहीं आवशे जारे बीसी मने खबर नथी पण आपणे जो कॉस थीटा लेशो तो पास बाजू भाग्या कर्ण જે બંને મને ખબર હા તો આપણે શું કરીએ ચલો આ વસ્તુ પછી લખીએ આ વસ્તુ પછી લખીએ પહેલા કોસ થીટાની વાત કરીએ કોસ થીટા બરાબર પાસેની બાજુ પાપા ભાગ્યા કર્ણ પાસેની બાજુ કઈ હ પાસેની બાજુ કઈ હ પાસેની બાજુ હ એસી અને કર્ણ કયો આર્યો એબી જે ટુ એ જેટલો પાસેની બાજુ હો એસી અને કર્ણ હ મને આપેલો ટુ એ કોસ થીટા। ચલો એસી ને કરતા બનાવો ટુ એ કોસ થીટા। ચલો એસી મને મળી ગયો ચલો એસી મને મળી ગયો તો હા મળી ગયો બરોબર અને આપણે નામ આપી દઈએ એક બસ આ કિંમત એકમાં મૂકી દો આ કિંમત સમય एक मा मुक्ता चलो समय एक कारण एक मा वीए तो शून्य ले लिए એટલે વધ વીબી અને નેચર એસી ચલો માઇનસ વીબી નાઈન એસી બરાબર ટુ એ કોસ થીટા બરોબર આવું આવી ગયું કોના બરાબર લાયા ઈ બરાબર કોના બરાબર ઈ બરાબર લાયા અહીંયા આપણે બધું ઈ બરાબર બધું લાયા છીએ। ચલો હવે આગળ વધીએ વીબીન હું કરતા બનાવી દઉં વીબીન હું કરતા બનાવી દઉં તો શું થાય માઇનસ ઈ ટુ એ કોસ થીટા જો હું વીબીન કરતા બનાવું તો શું થાય ટુ એ કોસ થીટા પહેલા જ જાય એટલે ઈ ટુ એ કોસ થીટા બીજું માઇનસ પણ પહેલા જ જાય એટલે માઇનસ ઈ
टू ए कॉस थीटा, चलो मिली गयो मने, चलो विद्युत स्थितिमान मिली गयो मने। हवे विद्युत स्थिति ऊर्जा, हवे विद्युत स्थिति ऊर्जा U बराबर अपने खबर Q इंटू V, अहीं आपणे VB लईशुं, V नी जगह VB लगी काढीए, बराबर बस गुणी नाखो Q M9 VB एटले आपणे आ लाया माइनस E टू ए कॉस थीटा, चलो એટલે માઇનસ ક્યુ ટુ એ ઈ કોસ થીટા। હવે આ બાજુ જુઓ ટુ એ ક્યુ, ટુ એ ક્યુ એટલે શું થાય, પી, યાદ હોય તો પહેલું ચેપ્ટર, ટુ એ ક્યુ એટલે પી, એટલે માઇનસ એમ નાઇન, તો આ પી થ ના ઈ થ કોસ થીટા। હવે કોસ થીટા એટલે ડોટ ગુણાકાર, કોસ થીટા એટલે ડોટ ગુણાકાર, એટલે માઇનસ પી ઇન્ટુ ઈ, લખી શકાય કે ના લખી શકાય, તો લખી શકાય। तो विद्युत स्थिति ऊर्जा बराबर माइनस पी इंटू ई का कॉस थीटा, तो लखी सका आप वायु सूत्र, विद्युत स्थिति ऊर्जा नु सूत्र आपणे मेळवी काढ्यो। चलो हवे किस्साओ लई लीए, आपणे किस्साओ अमुक लई लीए, भई आवुं होय तो शुं थाय, तेवुं होय तो शुं थाय, तो चलो किस्सो लईए। एक, जो थीटा बराबर शून्य होय तो, थीटा बराबर शून्य नो अर्थ शुं थाय, थीटा बराबर शून्य डायपोल आ नहीं सीधी होय, एक्स अक्ष में समांतर, आम नहीं पर आम होय, खर पड़ी गई, एक्स अक्ष में समांतर सीधी थी जाए, तो थीटा बराबर शून्य होय तो शुं थाय, त्यारे स्थिति ऊर्जा केटली, तो स्थिति ऊर्जा आपणे खबर पी कॉस थीटा, आ हा चलो थीटा बराबर शून्य एटले कॉस जीरो लई लीए, कॉस जीरो लई लीए, कॉस जीरो एटले वन, एटले माइनस पी, स्थिति ऊर्जा मळे मने माइनस ऋण मळे। બીજો કિસ્સો લઈએ, થીટા બરાબર, જો થીટા બરાબર પાઈ બાય ટુ હોય, મતલબ નેવું હોય, તો સ્થિતિ ઊર્જા શું મળે, માઇનસ પી કોસ પાઈ બાય ટુ, કોસ પાઈ બાય ટુ એટલે શું, આમ નહીં પણ આ સીધી, ખબર પડી, આમ નહીં પણ આ સીધી, બરાબર। ચલો કોસ પાઈ બાય ટુ એટલે જીરો, એટલે સ્થિતિ ઊર્જા કેટલી મળે, મને જીરો મળે, કારણ કે કોસ પાઈ બાય ટુ એટલે જીરો થાય, જીરો ગુણ્યા પી એટલે જીરો થાય, ચલો ખબર પડી। ચલો ત્રીજું, જો થીટા બરાબર પાઈ હોય, પાઈ એટલે 180, તો યુ બરાબર માઇનસ પી કોસ પાઈ, તો કોસ પાઈ એટલે માઇનસ વન, કોસ પાઈ એટલે શું થાય, માઇનસ વન થાય, તો માઇનસ વન અને માઇનસ એટલે પ્લસ થઈ જાય, એટલે સ્થિતિ ઊર્જા મને મળશે પ્લસ પી, એટલે ધન મળે, એટલે આટલા ઋણ મળે, આટલા શૂન્ય મળે, આટલા ધન મળે મને સ્થિતિ ઊર્જા, ખબર પડી ગઈ। તો આ થયા ત્રણ કિસ્સાઓ, ચલો ફરીથી એકવાર જોઈએ આપણે શું કર્યું। બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવું હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોરી નાખ્યો, એક્સ અક્ષ તરફ હતું, ડાયપોલ મેળ લીધી ટુ એ લંબાઈની, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, બરોબર, નામ આપી દે એ બી। હવે આપણે સરળતા માટે એક વસ્તુ ધારી લીધી, ભાઈ માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય, બરોબર। હવે નેક્સ્ટ ટાઈમ આપણે પેલા ગયા વખતે આપણે એક સૂત્ર જોયું આના પરથી, આપણે સ્થિતિ ઊર્જા લાવવું હોય, સ્થિતિ ઊર્જા લાવવું હોય તો પહેલા વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે, વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરી શકાય। તો બસ આ કિંમત મિલી, ડેલ્ટા એટલે વીબી માઇનસ વીએ, ડેલ્ટા એક્સ ઇન નાઇન, ડેલ્ટા એક્સ એટલે સીધું અંતર, સીધું એટલે એ અને આમ નહીં પણ આજે મેં પ્રક્ષેપ દોર્યો તો આ સીધું અંતર એટલે એસી, ચલો એસી શોધવું હોય તો કોસ થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, થીટા એટલે આ રહ્યું, પાછળની બાજુ એટલે એસી, કર્ણ એટલે ટુ એ, જે આપણને આલેલો કિંમત મળી એટલે એસી મળી ગયું મને। આ કિંમત સમીકરણ એકમાં મેળવી દો, વી એ તો શૂન્ય હ, વીબી અપોન એસી, વીબી ને કરતા બનાવી દો, તો ઈ બરાબર ઈ વીબી બરાબર માઇનસ ઈ ટુ એ કોસ થીટા મળી જાય। ચલો હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર ક્યુ ઇન્ટુ વી બી, હા કિંમત મેં તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવી ગયો પી ઇન્ટુ ઈ, બરોબર। હવે કિસ્સાઓ લઈ લે, થીટા બરાબર જીરો, થીટા બરાબર પાઈ બાય ટુ, થીટા બરાબર પાઈ હોય તો શું થાય। હવે બીજું, ઘણી વખતે લોકો એક ભૂલ કરતા હોય, એક સૂત્ર આપણે જોયું હતું ગયા વખતે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, ટોર્ક બરાબર પી ક્રોસ ઈ, બરોબર, એટલે ઘણી વખતે ટોર્કનું સૂત્ર હોય તો આર્ય સૂત્ર મેળ દેતા હોય, સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય તો આર્ય સૂત્ર મેળ દેતા હોય,
પણ આ વસ્તુ સમજી લો કે ભાઈ ટોર્કમાં ક્રોસ આવે, ડોટ ગુણાકાર નહીં ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર, એટલે આટલો અને આપણા સૂત્ર થોડું થોડું પી સાઇન થીટા થશે. જ્યારે અહીં થાય પી કોસ થીટા થાય, એટલે આ વસ્તુ ભૂલાય ના કે ભાઈ સ્થિતિ ઉર્જામાં કોસ થીટા આવે, ટોર્કમાં સાઇન થીટા આવે, સાઇન થીટા એટલે સમજી જવાનું ક્રોસ, કોસ થીટા એટલે સમજી જવાનું ડોટ ગુણાકાર. ચલો ખબર પડી ગઈ. એટલે ઘણી વખતે વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે, દાખલાઓમાં ઘણી ગણતી વખતે સાઇન થીટાની જગ્યાએ કોસ થીટા, કોસ થીટાની જગ્યાએ સાઇન થીટા કરી નાખતા હોય છે, બરોબર. એટલે સમજી જવાનું ભાઈ કોસ થીટા એટલે ડોટ, ક્રોસ એટલે સાઇન થીટા, બરોબર. તો આ થિયરી આઈએમપીએ ઘણી વખતે પૂછાયા, બરોબર. આની પીડીએફ તમને લિંકમાં મળી જશે, અથવા તો તમને ગ્રુપમાં હું પીડીએફ બનાવીને સેન્ડ કરે, બરોબર. તો આપણે આટલા સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટરની આગળ વાત કરીશું, બરોબર.